નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શાખાના હિસાબો, પ્રતંત્ર શાખા, એમાં દાખલા નંબર છે 11। મિત્રો, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એના ઉપરથી તમને એ પેમ્પલેટ મળી જશે। મુંબઈની મુખ્ય ઓફિસ પોતાની દિલ્હીમાં એક શાખાને શાખા છે, જે અન્ડરલાઈન કરજો, મૂળ કિંમત ઉપર 25% નફો चढ़ावी माल વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલે છે। એટલે મૂળ કિંમત 100 ધારી લેવાની, 25 નફો પ્લસ કરવાનો, 125 વેચાણ કિંમત મળે, 125 એ 25 તો કુલ ચોખ્ખા વેચાણ કેટલા, ઉપજ મૂકવાનો એટલે કાચો નફો મળશે। આ પરિસ્થિતિમાં તમને આખર સ્ટોક નહીં આપ્યો હોય। હવે આપણે અત્યાર સુધીમાં બે દાખલા જોઈએ। પરચુરણ ખર્ચ સિવાયના સગળા ખર્ચા મુખ્ય ઓફિસથી આપવામાં આવે છે। નીચેની વિગતો ઉપરથી મુખ્ય ઓફિસના ચોકડામાં શાખા ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવો। સૌપ્રથમ છે દેવાદારો 6000 શરૂની બાકી, તો દેવાદાર ઉધાર, શાખા ઉધાર, દેવાદારની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 6000 અને શાખા ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, એમાં દેવાદારો 6000, આખરની બાકી 9800। દેવાદાર જમા, શાખા જમા, એ છેલ્લી લીટીમાં સરવાળાની એક લીટી મૂકી અને બાકી આગળ લઈ ગયા, રકમ છે 9800 અને શાખા ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા, એમાં દેવાદારો 9800। સ્ટોક, શરૂનો સ્ટોક, શાખા ઉધાર, વેપાર ઉધાર, અહીંયા લખાય સ્ટોક 24000 અને વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક 24000। આખરનો સ્ટોક શોધવાનો છે, એટલે અહીંયા છેલ્લે વેપાર ખાતામાં જમા બાજુમાં લખી આખર સ્ટોક, આ તમને મળશે તફાવત તરીકે, કાચા નફાની માહિતી આપી દીધી છે, એને અહીંયા લખી જશો। ચલો, અગાઉથી ચૂકવેલ વીમામાં ટીક કરો, શરૂની બાકી 225 ની એક અસર શાખા ઉધાર, અગાઉથી ચૂકવેલ વીમો 225 અને આખરનો અગાઉથી ચૂકવેલ વીમો 175, સોરી 300। આ બંનેની બીજી અસર બાકી, જ્યારે નફા નુકસાન ખાતામાં વીમો લખીએ ત્યારે આ 225 પ્લસ ને 300 માઇનસ કરશો। પગારના બાકી દેવાય, એટલે ચૂકવવાનો બાકી પગાર, શરૂની બાકી જમા બાજુ બાકી આગળ લાવ્યા, ચૂકવવાનો બાકી પગાર 250 સીધો આઉટર કોલમમાં અને ઉધાર બાજુ છેલ્લે બાકી આગળ લઈ ગયા, ચૂકવવાનો બાકી પગાર 175। મિત્રો, તમે આ પગારમાં પણ ટીક કરી રાખો, આની પણ બીજી અસર બાકી, જ્યારે આપણે પગાર વેપાર કે નફા નુકસાન ખાતામાં લખશું ત્યારે આ 250 માઇનસ કરશો ને 175 પ્લસ કરશો, એટલે આ બંનેની બીજી અસર બાકી, એવું સમજો। પેટા રોકડ 48, પેટા રોકડ ઉધાર, શાખા ઉધાર, શરૂની બાકી 48 અને પેટા રોકડ 48, 63 શાખા જમા, પેટા રોકડ જમા, આખરની બાકી 63 અને અહીંયા પેટા રોકડ 63, આ ચાર રકમનો સરવાળો થશે 30273। ચાલો, શાખાને મુખ્ય ઓફિસથી પરચુરણ ખર્ચ માટે મોકલેલ રોકડ 390, પેટા રોકડ ઉધાર, શાખા ઉધાર, બેંક ખાતે પેટા રોકડ 390, બેંક ખાતે પેટા રોકડ 390। મુખ્ય ઓફિસેથી શાખાને મોકલેલ માલ, શાખા ઉધાર, વેપાર ઉધાર, મોકલેલ માલ 69380, અને વેપાર ઉધાર, મોકલેલ માલ 69380, આમાંથી માઇનસ કરવાનો પરત। શાખાએ મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 1380
એટલે બાદબાકી 12 જાય 68 જાય અને 1380 ની બીજી અસર શાખા ખાતામાં જમા બાજુ આપવાની મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 1380 ત્યાર પછી છે શાખાને મુખ્ય ઓફિસે મોકલેલ ફર્નિચર 1/10/20 ના રોજ 2000 શાખા ઉધાર 1000 ફર્નિચર કૌંસમાં 1/10/20 2000 ગ્રાહકો પાસેથી માલ પરત વેચાણ પરત દેવાદાર જમા વેપાર જમા 2300 અને વેપાર જમા એક ફોર્મેટ બનાવવાનું વેચાણ અંડરલાઈન કરીને રોકડ ઉધાર સરવાળો કુલ માઈનસ પરત 2300 કાલખાદ અને વટાવ દેવાદાર જમા નફા નુકસાન ઉધાર કાલખાદ 680 અને વટાવ 520 ઉધાર બાજુ કાલખાદ 680 અને વટાવ 520 મુખ્ય ઓફિસને શાખા તરફથી મળેલ રોકડ રોકડ વેચાણ 16000 એની પહેલા બે અસર આપીએ વેપાર જમા શાખા જમા રોકડ વેચાણ 16000 અહીંયા રોકડની સામે લખી દઈએ 16000 અને શાખાની જમા બાજુ બેંક ખાતે કૌંસમાં વેચાણ 16000 પછી દેવાદારો પાસેથી ઉગ્રાણી દેવાદાર જમા શાખા જમા બેંક ખાતે કૌંસમાં ઉગ્રાણી 69 69000 અને બેંક ખાતે કૌંસમાં ઉગ્રાણી 69000 મુખ્ય ઓફિસેથી ચૂકવેલ ખર્ચા 5/5 ખર્ચા એની એક અસર શાખા ખાતાની ઉધાર બાજુ અહીં લખાય બેંક ખાતે કૌંસમાં ખર્ચા અંડરલાઈન કરીને ભાડું 775 પગાર 1200 જાહેરાત 650 વીમો 675 મજૂરી 2150 અને સરવાળો બહાર જાય 5450 તમે હવે વીમો અને પગાર આ બંનેમાં ટિક કરી રાખો પગાર અને વીમો ચલો બધાની બીજી અસર આપીએ ભાડું 775 નફા નુકસાન ઉધાર પછી પગારની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમમાં પગાર લખો પહેલા 1200 એમાં શરૂઆતનો ચૂકવવાનો બાકી 250 માઇનસ માઇનસ ચૂકવવાનો બાકી શરૂનો 250 એટલે 950 અને પ્લસ ચૂકવવાનો બાકી આખરનો જેની બીજી અસર આપણે બાકી રાખી 175 એટલે સરવાળો બહાર જાય 5 2 11 1125 જાહેરાત પણ નફા નુકસાન ઉધાર 650 વીમો પાછો અહીંયા લખીએ ઇનર કોલમમાં 675 આમાં શરૂઆતનો અગાઉથી ચૂકવેલ 225 પ્લસ થાય પ્લસ અગાઉથી ચૂકવેલ કૌંસમાં શરૂનો 225 એટલે સરવાળો 900 માઇનસ અગાઉથી ચૂકવેલ આખરનો જે જમા બાજુ આપણે લખ્યો છે 300 એ બાદ કરીએ એટલે બહાર જાય 600 મિત્રો આમાં કરવાનું શું એટલું સમજો જે અહીંયા ઉધાર બાજુ લખ્યું હોય ને એ પ્લસ કરવાનું અને જમા બાજુ લખ્યો હોય એ માઇનસ કરવાનો પછી વીમો હોય પગાર હોય અગાઉથી ચૂકવેલ હોય ચૂકવવાનું બાકી હોય એવું કંઈ જોવાનું નથી શાખા ખાતાની ઉધાર બાજુ હોય પ્લસ થાય આ પણ પ્લસ થાય જમા બાજુ હોય માઇનસ થાય બસ મજૂરી પછી વેપાર ખાતામાં જાય 2150 અને ફર્નિચર પર 10% ઘસારો ગણો હવે ફર્નિચરના ઘસારાની ગણતરી જો કરીએ તો શરૂની બાકી ફર્નિચરની તમને કોઈ જગ્યાએ આપી નથી
फर्नीचर एक दस विषय मोकलेर छे, एक दस विषय मोकलेर इनी रकम छे 2000 अने घसारा नो दर 10% माइनस घसारो 2000 नो 10% लेखे 6 मास नो थाय 100 रुपया, એટલે 1900 ઘસારા બાદ કિંમત થાય. આ ઘસારા બાદ કિંમત શાખા જમા અને ઘસારો નફા નુકસાન ઉધાર. ફર્નિચર નો ઘસારો 100 અને શાખાની જમા બાજુ ફર્નિચર 1900. ચલો મિત્રો, આ બધી એન્ટ્રીઓ પૂરી થઈ. સૌપ્રથમ પેટા રોકડ ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 438 અને જમા બાજુ તફાવત 375 અને પરચુરણ ખર્ચ કહેવાય અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અપાય. ત્યાર પછી દેવાદારોનું ખાતું બંધ કરીએ તો દેવાદારોનો સરવાળો આવશે 82300 અને તફાવત આવશે 76300. આને કહેવાય ઉધાર વેચાણ. આની બીજી અસર જાય વેપાર ખાતાની જમા બાજુ 76300. આનો સરવાળો થાય 92300. એમાંથી 2300 બાદ કરો એટલે ચોખ્ખું વેચાણ 90000. હવે આ 90000 ના આધારે આપણે કાચો નફો શોધવાનો થાય તો એ ગણતરી કરીએ. કાચા નફાની ગણતરી મિત્રો, તમને એક જગ્યાએ એવું કીધું છે કે મૂળ કિંમત પર 25% નફો ચડાયો છે, તમે અંડરલાઈન કરી છે. તો ધારો કે મૂળ કિંમત 100 હોય તો પ્લસ 25% નફો એટલે 25 નફો થાય. 125 ને કહેવાય ચોપડાઈ કિંમત અથવા વેચાણ કિંમત. હવે આપણી પાસે વેચાણ કિંમત 125 છે તો નફો 25 હોય. આ ચોખ્ખું વેચાણ હંમેશા લેવાનું. 90000 એ કેટલા? 18000 આવે. તો અહીંયા કાચો નફો 18000 લખો અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ આપો. હવે વેપાર ખાતાનો પહેલા સરવાળો કરવો પડે કારણ કે એ સિવાય આપણને આખર સ્ટોક મળી શકે નહીં. વેપાર ખાતાનો સરવાળો આવશે 1,12,150 અને જમા બાજુ તફાવત આવશે 22,150. આની બીજી અસર અહીંયા શાખા ખાતાની જમા બાજુ. શાખા ખાતાનો સરવાળો આવશે મતલબ આખરની બાકીઓનો 34,213. 34,213. હવે શાખા ખાતાનો સરવાળો જો કરીએ તો 1,20,843 અને અહીંયા તફાવત આવશે 13,175. આને કહેવાશે સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં નફો. નફા નુકસાન ખાતાનો સરવાળો 18000 અને તફાવત 13,175. આને કહેવાય ચોખ્ખો નફો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.